2a plus 22d
समीकरण नंबर एक और बे पर थी n माइनस वन इज इक्वल टू 22 तो n बराबर 23 n की वैल्यू मैंने मिली की देखे सरखा हो એટલે આ લોજિક મારવું જ પડે ભાઈ ચાલુ કરે મારા લોજિક ચલાવવું જ પડે કે અહીંથી 2a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d એટલે મતલબ n માઈનસ 1 બરાબર 22 ને એના જેવું દેખાય n માઈનસ 1 બરાબર હોય તો n બરાબર કેટલા છે 23 હા आने आते तो इक्वल जवाब दिया जो ही हो n बराबर 23 मुको तो जो आ रही है तो मैं लिख सको ने 2a प्लस 23 माइनस 1 इनटू d इना जल में 2a प्लस 23 माइनस 1 इनटू कैपिटल d आने बराबर 6 सु 3 n बराबर कितना 23 बत्ता 8 इना जल में 7 का मुसमा 23 वर्ता पन घर के इतने टका कम आज छः सौ तमारा मार्टे डायरेक्ट लगू a प्लस 11 d इनाज छः तमार a प्लस 11 d और बड़ी आई डायरेक्ट का 22 का है बे सामान्य निकले अब क्या क्या ऐसी बे सामान्य बे बे उड़ी डायरेक्ट लगू कुछ रेस दुनिया क्रॉस करो हैं सीधो जवाब अल्टीमेटली प्रथम श्रेणी बारमुपद इना छेदमा बीजी श्रेणी नु कितना मु बारमु अहीं दाखलो थाय तो फटाफट लखो त्यार पछी आपणे समांतर मध्यक विषे वात करी त्यार पछी नो टॉपिक आवे छे समांतर मध्यक समांतर मध्यक શું કહેવા માંગે છે ખાસ કરીને વ્યવસ્થિત રીતે જોજો મને એવું કહે છે કે a અને b બે કોઈ સંખ્યાઓ આવેલી છે આપેલી છે અને આ બંને સંખ્યાઓ વચ્ચે આ બંને સંખ્યાઓ વચ્ચે जो a ઉમેરવામાં આવે અને a કેપિટલ a અને b સમાંતર શ્રેણી રચે શ્રેણી તો a ને શું કહેવામાં આવે છે સમાંતર मध्यक अने समांतर मध्यक a is equal to b minus a by 2 केम आयु जो ये a सॉरी स्मॉल a कैपिटल a b केम आ छे समांतर श्रेणी माने आनो मतलब सु तो के b is equal to a minus a अने d is equal to b minus a होता है आ गणे समांतर श्रेणी मा छे हूं कहू छु समांतर नहीं a बराबर a वत्ता b भाग्या a आ सूत्र याद રાખવાનું છે એનો મતલબ એ કે કોઈ પણ મને બે સંખ્યા આપી દે અને એમ કે કે આની વચ્ચેની પાંચ સંખ્યાઓ ઉમેરો કે જેથી સમાંતર શ્રેણી નવી બની સમાંતર શ્રેણી બને એનો મતલબ એવો
કે સપોઝ કે 2 અને 4 એ આ બેની વચ્ચે કઈ સંખ્યા આવે કારણ કે 4 ને 2 6 6 ભાગ્યા 2 એટલે તો આ બેની વચ્ચે એવી કઈ સંખ્યા છે કે જે સમાંતર શ્રેણી જ રચે છે એ કેમ કહો પડી એ અને બી એટલે પહેલું પદ અને છેલ્લું પદ બેનો સરવાળો ભાગ્યા 2 12 માં ધોરણમાં આવશે ઘણી જગ્યાએ કે જો એ બી સી સમાંતર શ્રેણીમાં હોય સમાંતર શ્રેણીમાં હોય તો નીચેનું પદ સાબિત કરો એ બી સી આ એ બી સી સમાંતર શ્રેણીમાંનો મતલબ શું વચ્ચે નાના બે ગણા બરાબર પહેલા ને છેલ્લાના સરવાળા બરાબર થાય ઈ તો આ સૂત્ર છે કે ભાઈ વચ્ચે નાના કેટલા બે ગણા પહેલા અને છેલ્લાના કેટલા થાય સરવાળા બરાબર થાય ઈ કે મેં શું ખબર છે આ બી માઇનસ એ બરાબર સી માઇનસ શું થાય બી કારણ કે ડી બી જ કહેવાય ખબર પડે છે ને તો આમ વચ્ચે નાના બે ગણા બાકીના પહેલા અને છેલ્લાના સરવાળા બરાબર થાય જ્યારે સમાંતર શ્રેણીની વાત આવે ત્યારે આ ખાસ યાદ રાખવાનું કે એબીસી સમાંતર શ્રેણીમાં છે એવું આવ્યું એનો મતલબ આવો થાય થાય ને થાય વચ્ચે નાના બે ગણા પહેલા અને છેલ્લાના સરવાળા બરાબર થાય એ યાદ રાખી લેજો એવું થાય એનો મતલબ એવો કે ઇન જનરલ તમારે જેટલા પદ ઉમેરવા હોય એટલા તમે ઉમેરી શકશો તો હું લઉં છું કે જો a અને b ની વચ્ચે a1 a2 up to so on an પદ ઉમેરવામાં આવે તો બનતી સમાંતર શ્રેણી શું થાય કે a1 a2 up to so on an અને b થાય કે હવે આના માટે આપણે ઇન જનરલ સાબિત કરવું છે કે n બરાબર શું સૂત્ર આવે જ્યારે આવું હોય ત્યારે તેનો મતલબ એ કે બે સંખ્યા મને આપી દે બે સંખ્યાની વચ્ચેની પાંચમી સંખ્યા કહે આઠમી સંખ્યા કહે દસમી સંખ્યા કહે પચાસમી સંખ્યા કહે એવું પૂછે ને તોય આપણને આવે ઇન જનરલ ફોર્મ આપણે સૂત્ર સાબિત કરીએ અહીં એ n બરાબર b ને પહેલી વસ્તુ કઈ અહીં કુલ કેટલા પદો છે n + 2 n તો આ પદો છે બાકીના બે કેટલા થયા n + 2 પદ થયા ને તો એ n + 2 બરાબર છેલ્લું પદ થાય ને આ કયું છે b આનો મતલબ શું a + n - 1 પણ n + 2 - 1 ને અહીંયા એટલી જગ્યાએ કોણ આવ્યો n + 2 n + 2 - 1 * d = b આનો મતલબ શું તો કે n + 1 * d બરાબર b - a આપણી વચ્ચે - થાય ને એનો મતલબ d = શું આવી ગયો જનરલ વાત કરો તો n નું પદ એટલે કે a કેપિટલ n
આ કેપિટલ n શું દર્શાવે આની વચ્ચેનો n છે વચ્ચે કેટલા n આવેલા છે એ દર્શાવે અને આ n છે એ શું દર્શાવે છે પોઝિટિવ કેટલામાં પ્રમેય છે યાદ રાખો એનો મતલબ શું થયો a પ્લસ અહીંયા શું આવી ગયું ઇન જનરલ n ને n ની જગ્યાએ તો n b માઈનસ અહીંયા કેપિટલ એ આવે તો ભાઈ આ સ્મોલ એ શું દર્શાવે એ પ્રશ્ન ઉપર દો ઓકે એક જ મિનિટ કેપિટલ એ નીચે આવે બરાબર કેટલા પદો ઉમેરવાના છે કેટલા પદો વચ્ચેના છે કેપિટલ એ નીચે આવે અહીંયા કેપિટલ એ ક્યાં આવશે અહીંયા આપણે કેપિટલ એ મન થાય તમારા માટે 1 2 3 લે ને એ કેપિટલ એ તો અહીંયા આની કેપિટલ એમ કીધો એ કેપિટલ એ નથી હો એ કેપિટલ એ આ કેપિટલ એ પ્લસ 2 બદલો બરાબર અને આ બધે નો સુધારવું હોય તો એ સ્પેસ લેવા દો અને એને ન લખી નાખો સ્મોલ એ છેલે યાદ રાખજો કે કયો એન શું દર્શાવે છે એન પ્લસ 2 અહીંયા સ્મોલ એ ન જ આપો એ લોચે ચડશો આ કેપિટલ એ શું આવી ગયું હોય ઓ એટલે બધે સ્મોલ એ રાખો તો અહીંયા a પ્લસ n એની લા જે દર્શાવે છે પેલું a1 એટલે અહીંયા a2 એટલે અહીંયા a3 એટલે અહીંયા અહીંયા તો સ્મોલ n જ આવશે અહીંયા ઉપર કેપિટલ n આવશે બરાબર 3 એટલે અહીંયા 3 મૂકો જો 2 આવે એટલે 2 મૂકો 1 આવે એટલે 1 ઇન જનરલ an તો અહીંયા શું મૂકો n મૂકો બરાબર n બરાબર કેટલા છે નીચે તો n પ્લસ 1 n an છે પદોની સંખ્યા દર્શાવે કેટલા પદો છે કેટલા ઉમેરવાના છે વચ્ચે પદો એ દર્શાવે છે 6 પદો ઉમેરતો તો n બરાબર કેટલા મૂકો આપણે 6 નીચેના n બરાબર બોલામાં તો જે મેળવવાનું કીધું હોય આ બરાબર ઓકે ચાલો આ સૂત્ર અગત્યનું છે યાદ રહી તો ઠીક નો યાદ રહી તો આપણે તો ઇન જનરલ જ મેળવશું હો ભાઈ એનું બીજું ત્રીજું ચોથું મેળવશું લાઈનમાં બરાબર લખી આટલું ઉદાહરણ જો શું કીધું છે મને જેની બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને તે રીતે 3 અને 24 વચ્ચે 6 સંખ્યાઓ ઉમેરો કેની કેની વચ્ચે 3 અને 24 ની વચ્ચે લખવાનું ધારો કે 3 અને 24 વચ્ચેની 6 સંખ્યાઓ 6 સંખ્યાઓ A1, A2, और तो सोन A6 से। आप ये भी बच्चे नहीं 6 संख्या हो लेगी दी। A1, A2, A3, A4, A5 ने A6 को। दर? कौनी बच्चे नहीं? त्राण ने? जो। ये भी बच्चे नहीं आ A1, A2 संख्या उसको ध्यान हो रखे। કારણ કે વચ્ચે ની આપણે કહી દીધું ને એની વચ્ચે ની સંખ્યા લોકો માત્ર હવે જો માટે આપણે મેળવ્યું શું તો 3 a1 a2 up to son a6 અને છેલે કોણ છે 24 જે શું બનાવે છે સમાંતર શ્રેણી બનાવે છે માટે an is equal to b ને સર a plus છેલો પર b કેટલા છે a બરાબર n plus 2 બરાબર b એનો મતલબ આ કેટલા છે 24 ને તો આનું સૂત્ર શું થાય બોલો a plus a બરાબર કેટલા છે 3 a plus n minus 1 into d એ સૂત્ર જે કહ્યું છે ને યસ a plus n minus 1 into d बराबर सपोज કે આ તમારું છેલ્લું પદ હતું હું અહીંયા કુલ પદોની સંખ્યા આ n જ લઈ લઉં છું n બરાબર d અને અહીં કુલ પદોની સંખ્યા કેટલી લઉં છું માટે n બરાબર
d क्यों तो a plus a minus 1 into d बराबर b तो a a कितना है 3 a એટલે કેટલા છે 8 minus 1 d મેળવવાનો b કેટલો આવ્યો 24 આ ઓલી બાજુ તો માઈનસ આ 70 તો 70 બરાબર 21 તો d બરાબર 3 આમ a1 બરાબર a plus d ને એ બીજું ભાઈ યાદ કરો આપણે કીધું તો a1 બરાબર a plus d तो a plus b मतलब a कितना है 3 3 plus 3 એટલે 6 a2 बराबर a plus 2d 3 વત્તા 6 a3 बराबर a plus 3d 3 વત્તા 9 a4 बराबर a વત્તા 4d 3 વત્તા 12 बराबर a5 बराबर a वत्ता 5d बराबर 3 वत्ता 15 a6 बराबर a वत्ता 6d बराबर 3 वत्ता 18 18 ने 3 21 हां 3 અને 24 વચ્ચેની 6 સંખ્યાઓ कई कई थाई 6 9 12 15 18 20 21 छे के जे सु बनावे छे समांतर श्रेणी बनावे छे जो मे लेतो नथी साजे 9.2 दाखला नंबर 13 મને એવું કીધું 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો કરો 1 થી ક્યાં સુધી જવાનું 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકો કયા કયા છે 1 3 5 અક્ટોબર 2000 ને અમારાનો સરવાળો કરાવો એટલે કે 80 નો બરાબર મેળવો ને પણ 1 કેટલા કેટલા પદો છે કેટલા પદો છે મારે સૂત્રથી મેળવવું પડે કે n બરાબર a plus n minus 1 into d n કેટલા 2000 ને a કેટલા છે 1 n તો મેળવવાના ને d કેટલા 3 માંથી હવે ડાયરેક્ટ લખું છું આપણે હવે તો સમજાય ને કે કઈ રીતે d ને a ને મળે છે નો ખબર પડતી એવું કોઈ નથી ને આમાં આ મતલબ 2000 बराबर n माइनस 1 इनटू 2 तो आ 1000 बराबर n माइनस 1 तो n बराबर 1000 ने ये मैं वो खबर पड़ी की माने s 1000 ने 1 बराबर n / 2 ताउस में a प्लस a ना सूत्र सेलू पड़े भाई बोला करता सेलू पद मैंने एक पूछे जब सेलू पद एक पूछे रखा आज सूत्र ने यूज करे एनो मतलब 1000 ने 1 / 2 a 1 / 2000 આનો મતલબ શું 1000 એકના છેદમાં 2 2000 ને 2 1000 એક આવ્યું 1000 એક ગુણ્યા 1000 એક કરો 100 200 એ થાય 1000 ગુણ્યા 1000 એટલે 100 200 ને આ શું આવી ગયું એસ 1000 એક આ મેળવો બરોબર ફટાફટ લખો ત્યાર પછીના દાખલા દાખલા નંબર 2 ને હા શું કીધું બીજા દાખલા પર રકમ વાંચો તો 100 અને 1000 વચ્ચેની 5 થી ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 100 અને 1000 વચ્ચે ની 5 ની ગુણિત 5 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ થાય બોલો હે 100 થાય કે 100 આવે ને માં ઓ કાલ 105 થી ચાલુ થાય આ બે ની વચ્ચે ની કીધી 105 क्या सुधी जाए 1000 नो आवे 9955 5 ની ગુણિતમાં ખબર નથી પડતી
એની એની વચ્ચેની વાત થાય છે a बराबर 105 n बराबर 995 d बराबर 5 n मेरी लोग को टेट पदों की संख्या कितनी है n बराबर n प्लस n माइनस 1 इनटू d 995 इज इक्वल टू 105 प्लस n माइनस 1 d 5 है आगे क्या हो जाओ तो माइनस 995 माइनस 105 इज इक्वल टू n माइनस 1 इनटू 5 आगे क्या आएगा 890 is equal to n minus 1 into 5. 890 divided by 2 is equal to n minus 1. 178 is equal to n minus 1. N बराबर 178. अच्छा मणि n मिलो. प्राकृति संख्या हुआ है तो पार पड़ी है ना बता कौन पार में काम कर रही है आगे तो भी पढ़ा ना भाग ऊंचा 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 होता है इन्हें संख्या भाग में आउट हुई अबे जो क्या बच गया तो अब अपन मेरा पूछे सो एस 179 है એટલે પેલા a છે તો બરાબર સૂત્ર લખો n/2 કૌંસમાં a પ્લસ શું કા હું આ સૂત્ર વાપરું છું અને કે છેદ ઉપર છે તો s 179 = 179 ડિવાઇડ બાય 2 a બરાબર 105 995 આવી ગયા 179 અહીંયા 1100 ડિવાઇડ બાય 2 અરે એને તો લખે છો કે હા આ બે વડે 5 5 0 આ બે નો ગુણાકાર કરો કટકાનો જાતો બચ્ચા અને મેળવવાનો કીધું તો ને મળી ગયો દાખલા નંબર 3 જો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ બે છે એક કામ કરીએ ઈ દાખલો ગણતા પહેલા ચોથો દાખલો જોઈ લઈએ સમય જશે ઓળખવાનું મોટા પદ છે એટલે મજા નહી આવે ગીચરો થશે ચોથો દાખલો જોઈ લઈએ શું આવ્યું છે મને પછી ત્રીજો ગણીએ હો -6 -11/2 -10 આ સમાંતર શ્રેણીમાં કેટલા પ્રથમ પદનો સરવાળો -25 એટલે એક્સેશન બરાબર -25 તો n બરાબર મેળવો આવું કહેવાનું છે આપણે આગળ અહીં a બરાબર કેટલા છે -6 d બરાબર -11/2 6 6 ને 12 - 1 એટલે 1/2 d બરાબર sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 d એનો મતલબ n/2 a એટલે કેટલા છે અહીંયા એ મેળવવા માટે sn આપી દીધો -25 2 a કેટલા n - 5 = 0 એક અવયવ આવ્યો n - 20 એક અવયવ આવ્યો n - 5 = 0 એક અવયવ જો n =
બીજી એકની વેલ્યુ કેટલી મળી n બરાબર જોઈ લો તમારા જવાબમાં હશે હવે પડી ફટાફટ લખો હજી એક ઉદાહરણ બાકી છે દાખલો બાકી છે બતાવી નાખી દાખલા નંબર 3 જો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કે છે એનો મતલબ a બરાબર કેટલા આવ્યા 2 પ્રથમ પાંચ પદોનો સરવાળો પછીના પાંચ પદોના સરવાળાના 1/4 ભાગનો છે તો સાબિત કરો કે વિષ્ણુ બરાબર જો a બરાબર કે છે હવે અહીં આપેલ માહિતી પરથી હું આખું મારું પદનો લખું પડે એટલે વાતું નથી આખું પદ જે આવ્યું લખવું ન પડે ताले मड़िए बरोबर ત્યારે આપણે આગળનું જોશું